તો આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તાપીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી પડ્યા હતા. લોકોને અત્યંત ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો છે. મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો પણ અહીં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ બંધાયો છે. વાયુ વાવાઝોડાની અસર હેઠળ તાપીમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે અને સાર્વત્રિક વરસાદ નોંધાતા ગરમીથી લોકોને છુટકારો મળ્યો. જોડાઈએ સંવાદદાતા નીરવ ખંસારા સાથે. નીરવ, જાણકારી મળી રહી છે તાપીમાં પણ સાર્વત્રિક વરસાદ, કયા પ્રકારનો અત્યારે કહી શકાય ગરમીમાંથી લોકોને રાહત મળી? ચોક્કસ, આપણે જણાવી દઉં કે જ્યાંથી વાયુ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, વાયુ વાવાઝોડાની જે અસર જોવા મળી રહી છે તાપી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગત 11 જૂનથી તાપી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે એમ કહી શકાય, કારણ કે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવે છે અને કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અચાનક વરસાદ તૂટી પડે છે, જેને લઈને ચોક્કસપણે તાપી જિલ્લાવાસીઓને ગરમીથી રાહત થઈ છે અને ખેડૂતો પણ ખેતી કાર્યમાં કેટલીક જગ્યાએ જોતરાઈ ચૂક્યા છે. એમનું અનુમાન છે કે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે વાવણી લાયક વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. જી જી નીરવ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ બંધાયો છે. ઉકળાટ અને બફારામાંથી સ્થાનીય લોકોને આ વરસાદી વાતાવરણના કારણે રાહત મળી છે.